હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતના વિષયમાં પ્રકરણ સાતનું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક આપણે સીડબલ્યુમાં જોઈશું ચાલો સી ડબલ્યુમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક તમારી ટેક્સ્ટબુક તમે ખુલ્લી રાખશો જેથી કરીને ટેક્સ ટેક્સ્ટબુકમાં તમને પ્રશ્નો એટલે કે દાખલાની રકમ એક જોવા મળશે એના આધારે આપણે જોઈશું પ્રશ્ન પહેલો નીચેના વિધાનો પૂરા કરો ચાલો વિધાન આપણે જોઈશું તો કે પહેલું બે રેખાખંડ એકરૂપ ક્યારે થાય જો પછી ખાલી જગ્યા છે તો આપણે યાદ રાખવામાં શીખી ગયા બે રેખાખંડ એકરૂપ રેખાખંડ ક્યારે કહેવાશે તો કે બંને રેખાખંડનું માપ સરખું હોય ત્યારે ખ્યાલ આવી ગયો તો હવે જવાબ લખશું આપણે કે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય બે રેખા જો લંબાઈ સરખી હોય ત્યારે બંને રેખાખંડો એકરૂપ કહેવાય ચાલો નંબર બી બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ સિતેર છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય આપણે એ પણ યાદ રાખવામાં શીખી ગયા ખૂણાનું માપ સરખા હશે તો બંને ખૂણા એકરૂપ કહી શકાય માટે જો એક ખૂણાનું માપ સિત્તેર હોય તો બીજા ખૂણાનું માપ કેટલું હોઈ શકે સિત્તેર લખો જવાબ સિત્તેર હવે સી જ્યારે આપણે એ બરાબર એટલે કે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય ચલો આપણે ખૂણો એ બરાબર ખૂણો બી ક્યારે લખીએ એનો અર્થ કે ખૂણા એ નું માપ અને ખૂણા બી નું માપ સરખું હોય તો જ આપણે બરાબર શબ્દ આવી રીતે બરાબરનું નિશાન વાપરી શકીએ એનો હતો કે ખૂણા એનું માપ જેટલું છે એટલું જ ખૂણા બી નું માપ પણ છે એવું આપણે દર્શાવે છે માટે માપ શબ્દ ઉમેરવો પડે એટલે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી થાય આ આપણો ખાલી જગ્યાનો જવાબ એટલે ખૂણો એ બરાબર ખૂણો બી ક્યારે લખાય તો કે બંને ખૂણાઓના માપ સરખા હોય ત્યારે માટે ખાલી જગ્યાનો જવાબ છે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી

બે પાઠ્ય પુસ્તકો નંબર ત્રણ પાંચ રૂપિયાના બે સિક્કા ચાલો હવે પ્રશ્ન નંબર ત્રીજો જો સંગતતા એ બી સંગત એફ ઈ આ નિશાન કેવા છે સંગત સંગત એટલે ત્રિકોણ એ બી જે ભાગ દાખલા તરીકે એ હશે એને સંગત એફ એટલે જેટલું માપ એનું હશે એટલું જ માપ એફનું એટલે બંને એકબીજાને સરખા એટલે સંગત ખ્યાલ આવ્યો એટલે સંગત માટે ત્રિકોણ એ એકરૂપ એફ છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ

તો એકરૂપ ત્રિકોણના આપણે બધા જ અંગ એકરૂપ છે એ બતાવવાના છે એટલે કે એની ત્રણ બાજુ અને ત્રણ ખૂણા તો આપણે લખશું સંગતતા એ સંગત એફડી માટે એટલે ત્રિકોણ એ ની સંગતતા એફ ઇડી માટે આ જ રીતે ત્રિકોણ એ બીસી સંગત ત્રિકોણ એફ ઇડી છે સંગત એટલે એના અનુરૂપ બધા જ અંગ બંને ત્રિકોણના એકરૂપ છે એમ કહી શકાય એમાં માટે હવે જુઓ ત્રિકોણ એ બી સંગત ત્રિકોણ એફી છે એ આપણે જોયું એમાં હવે જોઈશું ખૂણો એ એકરૂપ ખૂણો એફ ચાલો જો ખૂણો એને એકરૂપ કયો હોઈ શકે ખૂણો એફ લખ્યું ત્યાર પછી ખૂણો બી ચાલો ખૂણો બી ને અનુરૂપ એકરૂપ કયો હોઈ શકે ઈ તો લખો ખૂણો બી એકરૂપ ખૂણો એફ હવે ખૂણો સી એને એકરૂપ કયો છે ખૂણો ડી તો એકરૂપ કયો હોઈ શકે તો ખૂણો સી એક ચાલો ત્રણ ખૂણા જોયા હવે આપણે ત્રણ બાજુ જોઈશું તો એ ને એકરૂપ કઈ હોય એફ બરાબર પછી બીસી ને ઈડી અને એસી ને એફડી હવે લખશું ત્રણ બાજુ રેખાખંડ એ બી એકરૂપ રેખા ખંડ એફ બીજી રેખાખંડ ખંડ બીસી ખંડ બાજુ તો જુઓ આપણે બંને ત્રિકોણને અનુરૂપ એવા એકરૂપ ભાગો બતાવી દીધા છે ચાલો હવે જોઈશું દાખલો નંબર ચોથો જો ત્રિકોણ બી ઈ એફ એકરૂપ ત્રિકોણ બી સી એ છે એટલે કે બી એફ અને બી સી એ બંને તો ત્રિકોણ બી એફ ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ બી સી એ ના ભાગ લખો હવે બંને ત્રિકોણ એકરૂપ છે એમાં એક ત્રિકોણના જે નામ છે એના અનુરૂપ બીજા ત્રિકોણનું કયું નામ આવી શકે એ આપણે બતાવવાનું છે તો અહીં પણ તમને ટેક્સબુકમાં આકૃતિ આપી નથી પરંતુ આપણે આકૃતિ દ્વારા જઈશું તો ઝડપથી ખ્યાલ આવી જશે જુઓ ત્રિકોણ ડીઈ એફ એટલે ત્રિકોણ ડીઈ એફ અને બીજો ત્રિકોણ બી સી એ તો આ બી સી એ ના ભાગના નામ આપણે લખવાના છે અને બીઈ એફના નીચેના અંગોને અનુરૂપ બરાબર એટલે બી ઈ એફ ના તમને નામ બતાવેલા છે એની સામે હવે BCA નો કયો ભાગ લખી શકાય એ આપણે જોવાનો છે તો ચાલો નંબર વન ખૂણો ઈ હવે DEF નો ખૂણો ઈ હોય તો BCA માં કયો ખૂણો હોઈ શકે ખૂણો સી બરાબર અહીંયા એફ ઇ છે તો અહીંયા કયો આવશે સી લખો એક રૂપમાં ખૂણો સી ચાલો નંબર બે રેખાખંડ EF એફ હવે આમાં જુઓ ડી ઈ એફમાં રેખાખંડ EF એટલે નીચેનો જુઓ તો આને એકરૂપ આ બીસીએ માં કયો હોઈ શકે તો સી એ બરાબર લખી નાખો એકરૂપ સીએ હવે ત્રીજો ખૂણો એફ ચાલો ખૂણો એફ ક્યાં છે આ તો એને અનુરૂપ બીસીએ નો કયો હોઈ શકે એ બરાબર તો એફ ને એકરૂપ બતાવો ખૂણો એ પછી નંબર ચાર ડીએફ રેખાખંડ ડીએફ આપણો એટલે આ બાજુ આવો રેખા ખંડ ડીએફ આ રહ્યો એને અનુરૂપ કઈ બાજુ હશે ત્રિકોણ બીસી એની બાજુ બનશે બી એ ખ્યાલ આવી ગયો જો નિશાન પછી લખો બી એ ખ્યાલ આવી ગયો હવે જુઓ ઈ ને એક રૂપ સી ઈ એફ ને એકરૂપ સી એ આ નિશાન તમને એક રૂપ બતાવશે ઝડપથી પછી ડી એફ ને એકરૂપ બી એ અને એફ ને એકરૂપ એ હવે આકૃતિ દ્વારા તમને ખ્યાલ આવી ગયો હશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અહીં પૂર્ણ થયું છે હવે તમારે તમારી સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન પહેલો તમારે આજે હોમવર્કમાં લખવાનો છે હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ વધશું